જીજા જી તમે પહેલી વાર વિદેશ જાઓ છો, બોલો ને મારા માટે શું લાવશો? બોલ ને તારે શું જોઈએ છે, શું લાવો તારા માટે? લે આવે મારી માટે હું લાવશો ઈ તો કયો? અરે ગાંડી, તારા માટે સરસ મજાની સાડી લેતો આવીશ બસ. લ્યો ભાભી, તમારે તો એનું એજ રહ્યું, મારા ભાઈએ સાડીમાં બતાવી દીધું, સાડી તો અહીંયા આપણે કેટલી મળે છે. ના ઓ ભાઈ, હું તમારી વાત સાથે જરાય સહમત નથી. અરે વસ્તુ લાવવા વાળાનો ભાવ જોવાનો હોય, વસ્તુ નહીં. નહીં ભાભી. વાહ, નકરી ચોપડી વાંચી વાંચીને વાક્યો સારા બોલતા આવડી ગયા છો. બાકી જો હું તમને બધાને યાદ અપાવું તો ગયા વર્ષે આ રોહિત ગોવા ગયા હતા ત્યારે મારા માટે ફક્ત એક લાલી લાવ્યા હતા. તે તું આખો દિવસ લાલી લગાડ્યા કરે તો બિચારો પછી લાવે શું તારા માટે? બસ બસ, હવે બહુ થઈ ઠઠ્ઠામસ કરી. હવે હું શું કહું છું, હું બધા જ માટે મારા હિસાબે સારામાં સારી ગિફ્ટ લેતો આવીશ બસ. હા હા, ઈ તો તમે ઘરે પાછા આવશો ને એટલે બધી ખબર પડી જાય. અરે ભાભી, તમે અત્યારથી શું કામ મેણા બોલો છો? જોજો, મારા ભાઈ તમારા માટે જે પણ લાવશે ને એ તમને બહુ જ ગમશે. અરે બસ બસ, હજુ મોટા ભાઈને વિદેશ જવામાં ઘણી વાર છે, તમે તો બધા લાગી જ ગયા છો. નહીં મોટા ભાઈ, અત્યારે રસોઈ ઠંડી થાય છે, આપણે બધા બેસીને પહેલા જમી લઈએ, પછી ભલે ને બધી વાતો કર્યા કરજો. હા હા ચાલો, મને તો બહુ ભૂખ લાગી છે. આને તો આ હાથી જેવા પેટમાં ભૂખ જ મળતી નથી. હાલ હાલ. અરે મીના, આ ગયા તેરા દીવાના. અરે બતા, તું ઇતના ક્યું રિસાણા? હવે તો રિસાઈને જ રહેવું છે, જાઉં છાના માના. જો મીના, તું આમ રિસાઈ જાય નહીં, મને નહીં ગમે. તને મારા પ્રત્યે જે શંકા કુશંકા હોય ને એ મને કહે ને, હમણાં દૂર કરી આપું. તમે આ બધાની વચ્ચે મારી ઠેકડી કરવાનું નક્કી કરી લીધું છે ને? અચ્છા, તો મેડમ ને આ દુઃખ લાગ્યું છે એમ ને? પણ જો મીના, અમે ત્રણ ભાઈઓ છે ને, એની સામે તમે ત્રણ બહેનો છો, એટલે આમાં થોડી ઘણી તો આવી મસ્તી ચાલ્યા કરે, એમાં ખોટું લગાડવાનું ના હોય. તમારી બધી વાત સાચી છે, પણ તમને ખબર છે કે આ મારી બેન ચંદ્રિકા મને નીચે પાડવાની રાહ જોઈને બેઠી હોય છે, એમાં તમે થોડી ઘણી મસ્તી કરી લો એટલે એને બોલવાનો મોકો મળી જાય છે. અરે ચંદ્રિકા તો ચુલબુલીને મસ્તી કરશે. હા તો એની આરે લગ્ન કરવા તા ને, આ મારી આરે હું કેમ કર્યા? અરે હું તો મજાક કરું છું, અને મજાક પણ નથી સમજતી તું. જો છે ને, મારી આરે આવો મજાક નહીં કરવાનો, મને ક્યારેક ગુસ્સો આવ્યો ને તો? તો તો શું કરીશ? તો છે ને હું મારીશ તમને. અને પછી? પછી ખૂણામાં બેઠી બેઠી રડીશ. જો મીના, તું મને જેટલો પ્રેમ કરે છે ને એના કરતા બે ગણો પ્રેમ હું તને કરું છું, એટલે તું જરાક શાંતિ રાખ અને મને કઈક વિચારવા દે. ધારા, હું તારે શું કહું, આ ચંદ્રેશ નો સ્વભાવ છે ને એકદમ પપૈયા જેવો છે. મતલબ? પપૈયા જેવો એટલે છે ને, ઉપરથી પણ નરમ અને અંદરથી પણ નરમ. હું જે કહું ને એ બધું નીચું માથું કરીને સાંભળી લે છે બિચારા. આ વાત તમારી સાચી હો, જીજાજી એકદમ નરમ સ્વભાવનો છે. હા, આપણે પેલો લોટ બાંધીએ ને રોટલીનો, એવા નરમ સ્વભાવના છે. પણ આપણા જયેશ જીજુ છે ને એ ખૂબ સારા છે હો, એમનો સ્વભાવ પણ સારો છે. તને ખબર છે, એમને તો મીના કરતા હું વધારે ગમતી હતી. બોલ. લે, એ કેવી રીતે? લે, તું જોતી નથી, એ મીના બેન કરતા મારું વધારે ધ્યાન રાખે છે. ના ના ચંદ્રિકા બેન, એવું નથી હો કઈ. આ જીજુ માટે તો આપણા ઘરમાં બધા સમાન જ છે, એટલે એ બધાને સમદ્રષ્ટિથી જોવે છે. હવે તમે જુઓ, જીજુ તમારી સાથે જેવો વ્યવહાર કરે છે એવો જ મારી સાથે કરે છે, તો પણ એમને એટલી જ ગમતી હશું. તો એકવાર પૂછી જોજે ને. તમારે તો શું કેવું, મારે તમારો દિમાગ અને સ્વભાવ કેવી રીતનો છે ને એ જ મને તો નથી સમજાતું.
એ તો છે ને આજ સુધી આપણા મમ્મી પપ્પા ને નથી ખબર પડી, તો તને શું સમજાશે? મને છે ને સમજવું પણ નથી. હવે ઘરમાં છે ને ઘણું બધું કામ પડ્યું છે, ચાલો પતાવીએ. એ તો મીનાબેન ને બે મસ્કા મારીશું ને એટલે તરત જ બધું કામ કરી નાખશે. ટેન્શન ના લે. હવે નથી મારવા મસ્કા, ચાલો મારી સાથે કામે લાગીએ. ચાલો 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 ચાલો. ખ્યાવડું મોટું રિસ્ક લેવું રહેવા દો, પણ તમે આપણા પાર્ટનર ની વાતમાં આવીને એની વાત તમે માની લીધી અને આવડું મોટું રિસ્ક લઈ બેઠા. જુઓ ચંદ્રેશભાઈ, જે થવાનું હતું એ બધું થઈ ગયું, અને આમ પણ હવે આ એક બહુ મોટો ચિંતાનો વિષય છે. એટલે આ બધી ચિંતા છોડીને આગળ શું કરવું ને એના વિશે વિચારો કંઈ. ભાઈ આમ જોઈએ ને તો મારા ભરેલા હલ પગલામાં આપણને સફળતા મળી છે, પણ આ વખતે જોઈએ આ બંધ બાજી આપણને હરાવે છે કે જીતાડે છે. મોટા ભાઈ મને ખબર જ છે આ બાજી ખુલ્લી પડશે ને એટલે આપણા ભાગમાં દૂડું તીડું ને પંજું જ આવશે. શું ચંદ્રેશભાઈ? મોટા ભાઈ મારી વાત સાંભળો. એ ભાઈ પણ તમે આવી નેગેટિવ વાતો શા માટે કરો છો? જ્યારે આપણે લોકો મેદાનમાં ઉતરી જ ગયા છીએ તો હવે જીતવું કઈ રીતે એ વિચારો ને. આવું બોલીને તમે તો મોટા ભાઈની હિંમત જ તોડી નાખી. તમને એ વાતનો ખ્યાલ છે જો મોટા ભાઈએ લગાવેલું તીર નિશાના પર લાગી ગયું તો આપણી કંપની કેટલો ગ્રોથ કરશે? મને બધી ખબર પડે છે, મને સમજાવો રેવા દે. અને આ જાગતી આંખે પાટા બાંધીને મંજિલ સુધી ના પહોંચાય, સમજો? એવું નથી ભાઈ, પણ અરે તો કરે કોઈ અને ભરે કોઈ એવું થયું છે. એટલે ચંદ્રિકાબેન તમે કહેવા શું માંગો છો? એમાં મારે વધારે કહેવાની ક્યાં જરૂર છે? જેને સમજવું હતું ને એને સમજણ પડી ગઈ છે. અને આમ પણ તને તારા જીજાજી તો બહુ ગમે છે, તો જા પૂછી આવે ને. હા તે પહેલા મને ગમતા હતા, પણ હવે રત્તી ભાર પણ ગમતા નથી. કેમ? અત્યાર સુધી તો આ કંપનીના બધા ડિસિઝન તારા જીજાજી જ લેતા હતા. એ તો તને બહુ ગમતું હતું, કારણ કે અત્યાર સુધી તારી બધી ફરમાઈશ પૂરી થઈ, ઘરમાં રૂપિયાના ઢગલા થતા હતા એટલે. બસ બસ હવે તમે બંને શાંત થઈ જાઓ. હપ પરિણામને હજુ વાર છે, ત્યાં તો તમે લોકો પાણી પહેલા મોજડા ઉતારો છો. અને ચંદ્રિકાબેન આવું બધું બોલતા પહેલા તમે આટલું તો વિચાર કરો કે આપણે ત્રણે સૌથી પહેલા સગી બહેનો છીએ. ચંદ્રિકાબેન હું તો તમને આટલું જ કહીશ કે જો આપણી એકતા હશે ને તો નવનિર્માણ થશે, બાકી રડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જે થવાનું હતું એ થઈ ગયું, હવે આમ ચિંતા કરીને કોઈ ફાયદો નથી. એવું સમજી લો કે ભગવાને આપણા ભાગ્યમાં આવું લખ્યું હશે. મીના મને મારી ચિંતા નથી થતી, મને મારા ભાઈઓની ચિંતા થાય છે. કારણ કે જે મેં ભૂલ કરી છે ને એની સજા મને મળવી જોઈએ, મારા ભાઈઓને નહીં. અરે મને તમારા બંને ભાઈઓ ઉપર વિશ્વાસ છે. અને તમે જોજો
હે લક્ષ્મણ અને ભરતની જેમ તમારી બાજુમાં ઉભા રહેશે. એ તો હું જાણું છું મીના, પણ મને ચિંતા તારી બે બહેનોની થાય છે, એને હું શું જવાબ આપીશ? તમે એની ચિંતા મારા પર છોડી દો, કદાચ એના બે શબ્દ સાંભળવાના થશે ને તો એ હું સાંભળી લઈશ. પણ હવે તમે એ વિચારો કે આ મુસીબતમાંથી આપણે જેમ બને એમ જલ્દી બહાર નીકળીએ. મારા વિચારો પ્રમાણે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે, પણ છતાં હું ભગવાનને એટલી પ્રાર્થના જરૂર કરીશ, કોઈ એવો મને રસ્તો બતાવે જેનાથી હું તને તો ખુશ રાખી શકું અને મારા ભાઈઓને પણ ખુશ રાખી શકું. તમે ભગવાન ઉપર ભરોસો મૂક્યો છે ને, તો મને પણ ભગવાન ઉપર એટલો જ ભરોસો છે. તમે જોજો, ભગવાન આમાંથી કંઈક સારો અને સચોટ રસ્તો બતાવશે. હવે આ બધી વાતને અહીંયા જ મૂકીને કાલ ઉપર છોડી દઈએ, જે થશે ને એ સારા માટે થશે. જુઓ ભાઈ, આ જે કઈ પણ થયું છે ને એ બધામાં હું પણ તમારી સાથે જ છું. તારો ખૂબ ખૂબ આભાર ભાઈ, મને તારી પાસેથી આ જ આશા હતી. તારું શું કહેવાનું છે ભાઈ? ભાઈ હું તો શું કહું, મારી પાસે તો બોલવાના શબ્દો જ નથી. હા છે ને, તમારે કઈ ન કેવું હોય તો હું કહું. હા ચંદ્રિકા, આજનો દિવસ તમારો છે અને મારે નીચું જઈને સાંભળવાનો. બોલો તમારે શું કહેવું છે? જીજાજી, તમને શું લાગે છે, મારી બોલી કડવી છે એટલે શું હું હંમેશા કડવું જ બોલીશ? નાના જીજાજી, તમે હંમેશા અમારી ખુશીઓનું ધ્યાન રાખ્યું છે, અમારા માટે ઊભા છો, અને આજે જ્યારે આવો સમય આવ્યો તો શું અમે તમને સાથ ના આપી શકીએ? હા, અને હવે હું તો આટલું જ કહીશ કે જે ઘરનો વિશ્વાસનો પાયો મજબૂત હોય ને, કોઈ પણ જાતનો તોફાન એ ઘરની એક ઈંટ પણ હલાવી ના શકે. સાચી વાત છે તારા, શું વાત કરી છે તે. હા બેન, તમે જે મારા માટે વિચારો છો ને, એવો વિચાર તમે ક્યારેય નથી કર્યો. હું ખાલી બોલી નાખું ને એટલું જ. જોયું મોટા ભાઈ, આજ છે આપણા પરિવારની એકતાની તાકાત. સાચું કહું ને, આજે તમારા બધાનો ભાવ જોઈ મને હરખના આંસુ આવી ગયા છે, અને મેં અને મીનાએ એવું નક્કી કર્યું છે કે મારા ભાગમાં જે પણ પ્રોપર્ટી આવશે ને એ બધી વેચીને હું મારું દેવું ભરી દઈશ, અને હું અને મીના આ ઘર છોડીને નીકળી જાય. મોટા ભાઈ, તમને શું લાગતું હતું કે તમે ઘર છોડીને જતા રહેશો તો અમે લોકો અહીંયા રહીશું એમ? ના મોટા ભાઈ, અમે જો ઘર છોડીને જતા રહેશો ને તો અમે પણ તમારી સાથે આવશું. બોલો હવે, બોલો શું કહેવું છે તમારે? ચંદ્રેશભાઈ, અને મારો અને મારા ભાઈનો બધો ભાવ હળવો કરી નાખ. હા તો થઈ જાય ને મીનાબેન, તમને બધાને ખબર છે ને કે આપણી ચંદ્રિકા બેન તો એકદમ લીંબોળી જેવી છે, લીંબોળી જેવી. અરે મારો મતલબ છે કે ઉપરથી કડવી પણ અંદરથી મધ જેવી મીઠી છે, કેમ ચંદ્રિકા બેન? એ તો હું છું જ નહીં મોટી બેન. અને હા મોટા ભાઈ, આજે કદાચ માર્કેટ જરા ડાઉન છે તો પછી એને અપ જતા કેટલી વાર. અને હા, આપણે બધા જ જો આવી રીતે સાથે હઈશું ને એકાબીજામાં અતૂટ વિશ્વાસ હશે ને તો આવી નાની મોટી આપણે કેટલી જંગ જીતી જઈશું. હા, અને હવે હું તો આટલું જ કહીશ કે જે ઘરનો વિશ્વાસનો પાયો મજબૂત હોય ને, કોઈ પણ જાતનો તોફાન એ ઘરની એક ઈંટ પણ હલાવી ના શકે. સાચી વાત છે તારા, શું વાત કરી છે તે. પણ હા જીજાજી, હવે તમે જ્યારે પણ વિદેશ જાઓ ને ત્યારે મારા માટે મેકઅપનો સામાન લાવવાનો જ છે. અને જીજાજી, હા કેમ નહીં સાળીજી, તમારે બંનેને જેટલી મજાક કરવી હોય ને એટલી મજાક કરો, હું મારું ટીપુ એ લોહી નથી બાળવાની.